હવે જે સમાચારો વિગતવાર 1994માં નવતરિયા ગામે 1656 રૂપિયા 64 પૈસાની ઉચાપતમાં તલાટી કમ મંત્રી દોષ જાહેર કરાયો હતો. 1 વર્ષની સજા અને 1000નો દંડ પણ ફટકારાયો હતો. 1994માં થયેલી ફરિયાદમાં 2024માં ચુકાદો આવ્યો છે. સજાથી બચવા તોહમતદાર તલાટીએ કેસ લાંબો ચલાવવા માટે કોર્ટમાં હાજર ન રહી વોરંટ નીકળ્યા બાદ આવ્યા પુનઃ ગેરહાજર રહેતો હતો. અંતે 5-5 વર્ષ સુધી હાજર ન રહી લપાતા છુપાતા તલાટી અંતે પોલીસે પકડી હાજર કરતા કેસ આગળ વધતા ચુકાદો આવ્યો હતો. બનાવની વિગતો અનુસાર 1994માં 22 ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મહીજીભાઈ મગનભાઈ ગોહિલ નવાતરિયા ગામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પંચાયતના કરના રૂપિયા 1656.64 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. હાથ પરની કર વસૂલાતની સિલક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે તત્કાલીન TDO JP બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં ચાલી ગયો હતો. જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા TDO અને તપાસ અધિકારીનું મોત નિપજ્યું હતું. પણ અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદી TDO સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો. અને અંકલેશ્વરના સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટે કરેલી દલીલ અને 13 જેટલા દસ્તાવેજી પુરાવા અને તેમજ તત્કાલીન સરપંચ રીવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી. તો પોલીસ ઉપરાંત TDO સમક્ષ મહીજીભાઈ ગોહિલ દ્વારા કબૂલાત કરાઈ હતી, જેને આધારે રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા 30 વર્ષ અને 9 મહિના બાદ કેસનો ચુકાદો આપતા જજ BN શ્રીવાસ્તવ એ તલાટી કમ મંત્રીને 1 વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે 1656.64 રૂપિયાની ઉચાપત પૈકી 130 રૂપિયા જમા પણ કર્યા હતા, જે કે TDOની તપાસ અને રેકોર્ડના આધારે 1994માં કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો. નવાતરિયાના રિટાયર્ડ તત્કાલીન તલાટી કમ મંત્રી મહીજીભાઈ ગોહિલ પોલીસ કેસ થયા બાદ કોર્ટ કેસ આવતા પ્રારંભમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ તારીખ પર હાજર નહીં થતા કેસની મુદત પાડતો હતો, જે બાદ કોર્ટ દ્વારા વોરંટ કાઢ્યા બાદ કોર્ટમાં વોરંટ કેન્સલ કરાવી જતા રહેતા હતા, જે બાદ પુનઃ ગેરહાજરી શરૂ કરી દેતા 1.5 વર્ષે 5-5 વર્ષની કોર્ટની રહેતા તલાટી કમ મંત્રી સામે અંતે ધરપકડ વોરંટ નીકળ્યા બાદ વોરંટ બજવણીથી બચવા છુપાઈ જતા હતા. જો કે પોલીસે યેનકેન પ્રકારે વોરંટની બજવણી કરી તલાટી કોર્ટ હાજર કરતા કેસ ચાલ્યો હતો. દસ્તાવેજો રેકોર્ડ અને તત્કાલીન સરપંચ રીવાદાસ પટેલની જુબાની અને ફરિયાદી TDO સમક્ષ તલાટીએ કરેલી કબૂલાત દસ્તાવેજી પુરાવો અને 13 દસ્તાવેજી પુરાવા અને સાક્ષીની જુબાનીને મહત્વપૂર્ણ બની હતી, જેને લઈ આજે 30 વર્ષ બાદ પણ રૂપિયા 1656.64ની ઉચાપતમાં કોર્ટ દ્વારા તલાટી કમ મંત્રીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ થયો હતો. આજ રોજ મહેરબાન અંકલેશ્વરના પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટે ફોજદાર કેસ નંબર 48/01/1995ના કેસમાં આરોપી મહીજીભાઈ મગનભાઈ ગોહિલ નિવાસી કડોદરા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ નાઓને ઇપીકો કલમ 409ની કલમમાં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 1000નો દંડ ની સજા કરેલ છે. તેમજ ઇપીકો કલમ 406 અને 470માં 470અમાં એને ઇન્દોર સરાય છોડી મૂકેલ છે. સદર ગુનો તારીખ 13/4/94 બનવામાં આવેલ, તેનો ચાર્જફ્રેમ 24/1/96 રોજ કરવામાં આવેલ અને ચુકાદો આજે જાહેર કરવામાં આવેલ. સદર કેસમાં કુલ સરકાર પક્ષે કુલ 7 સાહેદો તથા કુલ 13 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ. સદર ફરિયાદની ટૂંકી વિગત એવી હતી કે આ કામને આરોપી તલાટી કમ મંત્રી તરીકે નવાતરિયા અંકલેશ્વર ગામે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તારીખ 22/2/94 પહેલા કોઈપણ વખતે ગ્રામ પંચાયત તથા નવાતરિયામાં હાથ ઉપરની કર વસૂલાતની સિલકના રોકડા રૂપિયા 1656.64 પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી રોજમેળ રોજે રોજનો નહીં લખી વિશ્વાસઘાત કરી ઇપીકો કલમ 406, 409, 477 અ મુજબનો ગુનો કરેલ હોય તે અંગેની ફરિયાદ જે તે વખતના TDO શ્રી JP બંબર સાહેબના હોય આપેલ તે અન્વયે તકો અમલદાર જાહેર કરેલ. આ કામે સાહેબ મહત્વના મુદ્દા એવા હતા કે આ કામે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મૃત્યુ પામેલ તેમજ અન્ય તકો અમલદાર જે મહત્વના સાહેબ હતા તે પણ મૃત્યુ પામેલ. પરંતુ આ કામે દસ્તાવેજી પુરાવાઓ કુલ જે રજૂ કરવામાં આવેલ કુલ 13 દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ.
જે પૈકી આ સૌથી મહત્વના જે દસ્તાવેજ હતા એ 837મું જે આરોપીનું પોતાનું નિવેદન ટીડીઓ રૂબરૂનું હતું તે મહત્વનું હતું, તે એવિડન્સ એક્ટની કલમ 80 મુજબ દાંદાર કોર્ટે સાબિત થયેલું ગણેલ છે. તેમજ સદર કેસમાં મહત્વની હકીકત એવી હતી કે સદર કેસમાં આરોપી ટ્રાયલ સમયે હાજર નતા રહેતા, અગાઉ હાજર રહેલા ત્યારબાદ સતત ગેરહાજર રહેતા હતા. તેથી દાંદાર કોર્ટે સરકાર પક્ષને જણાવેલ કે સદર કેસ 299 મુજબ આગળ ચલાવવામાં આવે, પરંતુ સરકાર પક્ષે આ અંગે વધુ મુદતની માંગણી કરતા અને પોલીસ એજન્સીને આ અંગે મૌખિક સૂચના આપવામાં આવેલ કે સદર આરોપીને જે નાંદર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે તેની ઉજવણી કરી નાંદર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને આરોપીને ખૂબ જ મહેનતે પોલીસ દ્વારા એને પકડી લઈ નાંદર કોર્ટ સમક્ષ ટ્રાયલ માટે હાજર કરવામાં આવેલ, જેથી સદર કામે આરોપી પોતે ટ્રાયલથી ભાગતો ફરતો હતો. ટ્રાયલ વિલંબમાં પડે તેવી એની વર્તણૂક હોવા છતાં પોલીસ એજન્સીએ પણ સારી કામગીરી કરી આ કામે આરોપીને વોરંટની બજવણી કરી નિયત સમયમાં કોર્ટમાં રજૂ કરેલ અને ત્યારબાદ આરોપીની હાજરીમાં ટ્રાયલ ચલાવવામાં આવેલ.